હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટીચિંગ કિશન તો આજે આપણે ગુજરાતી વ્યાકરણનો સરસ મજાનો નાનો એવો ટોપિક જોઈશું એ છે વાક્યોના પ્રકાર હવે વાક્યોના પ્રકાર જ્યારે આપણે નાના હતા ત્યારે પણ સમજી ગયા હતા કે ભાઈ સાદું વાક્ય એટલે કે વિધાન વાળું વાક્ય કોને કહેવામાં આવે હકાર વાક્ય કોને કહેવામાં આવે નકાર વાક્ય કોને કહેવામાં આવે પ્રશ્નાર્થ વાક્ય કોને કહેવામાં આવે ઉદ્ધાર વાક્ય કોને કહેવામાં આવે આવું આપણે સમજી ગયા હતા

જે વાક્યની અંદર ઉદ્ગાર ચિહ્ન આવે એને ઉદ્ગાર વાક્ય કહેવામાં આવે જે વાક્યની અંદર હા હતો એવા તમને શબ્દો આવે એટલે કે પોઝિટિવ વાક્ય હોય તો એને હકાર કહેવામાં આવે જેમાં નથી આવા શબ્દો આવે એને નકાર વાક્ય કહેવામાં આવે તો આ બધી વસ્તુ તો તમને ખબર જ છે બસ એ વસ્તુ આપણે ભણવાની છે તો આપણે આને થોડું ટ્રીકી બનાવીને ભણીએ એટલે કે આપણે એકબીજામાંથી કન્વર્ટ જોઈશું જો વિધિ વાક્ય વિધિ એટલે યાદ રાખજો હકાર વાક્ય થાય

એના પછી કોઈ પ્રશ્નાર્થ વાક્ય હોય કોઈ વિધાન વાક્ય હોય એને પ્રશ્નાત્માં કન્વર્ટ કરીને જોઈશું કોઈ વિધાન વાક્યને ઉદ્ધારમાં કન્વર્ટ કરીને જોઈશું તો આપણે કન્વર્ઝન જોઈશું કે એક વાક્યમાંથી બીજા વાક્યમાં તમે કઈ રીતના કન્વર્ટ કરી શકો છો નોર્મલી બધા વાક્યનો કોન્સેપ્ટ તમને ખબર જ છે કે કઈ રીતના કયું વાક્ય બને છે પરંતુ એકબીજામાંથી કન્વર્ટ કરીશું ને ત્યારે તમને વધારે મજા આવશે થોડું આપણે ટ્રિકી બનાવીને જોઈએ બીજી વસ્તુ કે યાદ રાખવાનું કે જ્યારે પણ તમે એક વાક્યમાંથી બીજા વાક્યમાં કન્વર્ટ કરો છો એટલે કે હકારમાંથી નકારમાં કરતા હોય વિધાનમાંથી પ્રશ્નાર્થમાં કરતા હોય કે વિધાનમાંથી ઉદ્ગારમાં કન્વર્ટ કરતા હોય એનો જે મેઇન અર્થ છે એ બદલાવો જોઈએ નહીં એટલે કે સમજી લો કે રિયા રડે છે તો પછી એ રિયા રડતી જ હોય રિયાને તમારે હસાવાની નથી જ્યારે વાક્ય કન્વર્ટ કરો ત્યારે એવું નહીં કે ભાઈ હકાર વાક્યની અંદર રિયા રડે છે પરંતુ જ્યારે નકાર વાક્ય બનાવો તો રડતી બંધ થઈ જાય એવું કરવાનું નથી એને હકારમાંથી નકારમાં ફેરવો નકારમાંથી હકારમાં ફેરવો ગમે તેમાંથી કન્વર્ટ કરો જે વાક્યનો મેઇન અર્થ છે એ બદલાવો જોઈએ નહીં પહેલા આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો શરૂઆત કરીએ છીએ ગુજરાતી વ્યાકરણનો સરસ મજાનો ટોપિક છે એમાં સૌથી પહેલા હકાર અને નકાર એનો કોન્સેપ્ટ જોઈશું કે હકાર વાક્ય કોને કહેવામાં આવે નકાર વાક્ય કોને કહેવામાં આવે હકારમાંથી નકાર અને નકારમાંથી હકારમાં તમે કઈ રીતના કન્વર્ટ કરી શકો તો સૌથી પહેલા આપણે હકાર વાક્યમાંથી નકારમાં કન્વર્ટ કરીને જોઈશું અને એના પછી નકારમાંથી આપણે હકારની અંદર કન્વર્ટ કરીને જોઈશું સૌથી પહેલા હકાર વાક્ય કેવા હોય તો સિમ્પલ હોય જો જેમ કે સુરેશ હોશિયાર છે આ હકાર વાક્ય છે આ વ્રત સરળ છે આ વ્રત બહુ સરળ છે સમય અનુકૂળ છે દાદાની હકીકત સાચી છે હું તમારો ઉપકાર યાદ રાખીશ મંદિરનું બાંધકામ અધૂરું છે તો આ બધા હકાર વાક્યો છે નકાર વાક્યો કેવા હોય હોય તો આવા સુરેશ નથી એટલે કે નથી 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 આવા આવા તમને જોવા જોવા મળશે મળશે છે 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 ન એવા શબ્દો જોવા મળશે જ્યારે તમે નકારને ઇન્ડિવિજલી ભણો ત્યારે ઇન્ડિવિજુઅલી ભણો ત્યારે અત્યારે કન્વર્ટ કરેલું છે એટલા માટે અમુક વખતે એવા શબ્દો જોવા નથી મળતા કેમ કારણ કે આમાં જે અર્થ છે એ અર્થ આપણે બદલતા નથી જેમ કે સમજી લો કે પહેલો એક્ઝામ્પલ છે સુરેશ સુરેશ છે છે હવે તો સુરેશને આપણે હોશિયાર જ રાખવાનો છે એને બનાવવાનો નથી જ્યારે નકાર થઈ જાય એટલે એવું કે સુરેશ હોશિયાર નથી ઓકે અમુક લોકો એવું કરશે કે ભાઈ સુરેશ હોશિયાર છે તો આનું નકાર શું થશે સુરેશ હોશિયાર નથી તો આ તો આખો અર્થ બદલાઈ ગયો સુરેશ હોશિયાર હતો તો એને હોશિયાર જ રાખવાનો છે અને તમારે નકારની અંદર કન્વર્ટ કરવાનો છે ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું સુરેશ હોશિયાર છે તો એને હોશિયાર રાખીને જ વાક્યને નકારની અંદર કન્વર્ટ કરવાનું છે તો જ્યારે તમે નકારની અંદર કન્વર્ટ કરો તો આ આ હોશિયાર છે છે જે વિરોધાર્થી શબ્દ એ ઉપયોગમાં લેવાનો સુરેશ હોશિયાર છે તો એનું નિષેધ એટલે કે નકાર વાક્ય શું થશે સુરેશ ઠોઠ નથી હવે આ બંનેનો મિનિંગ કાઢવા જાઓ તો આ બંનેનો મિનિંગ કાઢવા જાઓ તો એક જ થાય કે સુરેશ હોશિયાર છે તો સુરેશ શું નથી તો સુરેશ ઠોઠ નથી તો સુરેશ ઠોટ નથી એનો મતલબ શું કે સુરેશ હોશિયાર છે સુરેશ સુરેશ નથી આનો મતલબ શું થાય કે હોશિયાર છે તો જો અંદર કન્વર્ટ પણ થઈ ગયું અને વાક્યનો જે અર્થ છે એ પણ બદલાયો નહીં તો સુરેશ અહીંયા નથી શબ્દ આવ્યો તો આ નકાર અંદર કન્વર્ટ થઈ ગયું અને વાક્યનો જે અર્થ હતો એ પણ બદલાયો નહીં ખ્યાલ આવે છે તો આ એનો મેન કોન્સેપ્ટ છે આ મેન કોન્સેપ્ટ તમારે યાદ રાખવાનો છે કારણ કે તમને સુરેશ હોશિયાર છે આવું તમને પૂછી લે કે આ વિધિ વાક્ય છે એટલે કે હકાર વાક્ય છે આને તમારે નકારની અંદર કન્વર્ટ કરવાનું છે નીચે ચાર ઓપ્શન આપેલા હશે એમાંથી એક ઓપ્શન કરીને આવો હોશિયાર છે નકારમાં છે સુરેશ હોશિયાર નથી ટીક કરી દો તમારું ટોટલી ખોટું કારણ કે વાક્યનો અર્થ જ બદલાઈ જાય છે કે સુરેશ હોશિયાર છે અને સુરેશ હોશિયાર નથી તો ભાઈ અર્થ બદલાઈ ગયો કે ભાઈ સુરેશ હોશિયાર હતો અને એને હોશિયાર નથી બનાવી દીધો તમે તો એવું નથી કરવાનું ઓકે સુરેશ ઠોઠ નથી એનો મતલબ શું થાય કે સુરેશ હોશિયાર છે નથી આવશે આ વ્રત કઠિન નથી એનો મતલબ શું કે આ વ્રત સરળ છે આનું મિનિંગ તમે કાઢો કે આ વ્રત કઠિન નથી એનો મતલબ શું થાય કે આ વ્રત સરળ છે તો તમારો જે અર્થ છે એ પણ એમના એમ રહ્યો અને તમારું જે વાક્ય છે એ પણ નકારની અંદર કન્વર્ટ થઈ ગયો આ આ બહુ સરળ છે તો જરાય કઠિન નથી આ વર્ત જરાય કઠિન નથી તો એ તમે જો નકારની અંદર પણ કન્વર્ટ થઈ ગયું અને વાક્યનો અર્થ પણ બદલાયો નહીં સમય અનુકૂળ છે તો સમય પ્રતિકૂળ નથી સમય પ્રતિકૂળ નથી આવશે

આગળ જો હું તમારો ઉપકાર યાદ રાખીશ હું તમારો ઉપકાર ભૂલીશ નહીં જો હું તમારો ઉપકાર ભૂલીશ નહીં એનો મતલબ શું કે હું તમારો ઉપકાર યાદ રાખીશ પરંતુ એ નહીં મુકવાથી આ શબ્દ આ જે વાક્ય છે એ નિષેધ બની ગયો જો અહીંયા નથી આવી ગયું અહીંયા નથી છે અહીંયા નથી છે અહીંયા નથી અહીંયા નથી અહીંયા નથી અને અહીંયા નથી ખ્યાલ આવે છે તો આનાથી નિષેધ વાક્ય બની ગયા અને અર્થ તો આમના આમ જ રહે છે મંદિરનું બાંધકામ અધૂરું છે એટલે કે મંદિરનું બાંધકામ પૂરું નથી એટલે એનો મતલબ શું કે અધૂરું છે મંદિરનું બાંધકામ પૂરું નથી થયું એનો મતલબ કે અધૂરું છે તો વાક્ય નિષેધમાં પણ કન્વર્ટ થઈ ગયું અને વાક્યનો અર્થ છે એ પણ બદલાયો નથી ખ્યાલ આવે છે ચલો તો આઈ હોપ સો તમને ખ્યાલ આવતો હશે આગળ વાત કરીએ નકારમાંથી હકાર તો બસ એનું ઉલટું કરવાનું છે જેમ કે બ્રાહ્મણનું કહેવું ખોટું પડશે નહીં આ નકાર વાક્ય છે બ્રાહ્મણનું કહેવું ખોટું પડશે નહીં આ નકાર છે અને હકાર અથવા તો વિધિ વાક્યમાં કન્વર્ટ કરવું હોય તો કઈ રીતના કન્વર્ટ કરી શકો બ્રાહ્મણનું કહેવું સાચું પડશે એનો મતલબ શું કે એમનું કહેવું ખોટું પડશે નહીં એનો મતલબ શું થાય કે બ્રાહ્મણનું કીધેલું સાચું જ પડશે તો આ બંનેનો અર્થ કાઢવા જાવ તો સેમ જ છે પરંતુ આ નકાર હતું આ હકાર થઈ ગયો આગળ તમે જો હું વારંવાર નાટક જોતો નથી એનો મતલબ શું હું ક્યારે જ ક્યારેક જ નાટક જોઉં છું હું વારંવાર નાટક નથી જોતો આનો મીનિંગ તમે કાઢવા જાઓ તો 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 એનો મતલબ એ નાટક જોવે છે પરંતુ વારંવાર નથી જોતો આને જ તમારે હકારની અંદર કન્વર્ટ કરવું હોય તો હું ક્યારેક જ નાટક જોઉં છું એટલે કે કોઈક વખત જ નાટક જોઉં છું રોજ જોતો નથી તો બંનેનો અર્થ કાઢવા જાવતું સેમ જ છે પરંતુ આ નકાર હતું જ્યારે આ હકાર વાક્ય બની ગયો ડાયો માણસ આવી ભૂલ કરે નહીં એટલે કે મૂર્ખ માણસ જ આવી ભૂલ કરે

આ વધારે ક્વેશ્ચન નથી પૂછાતા એટલા માટે હું આની અંદર વધારે ઉદાહરણ એડ નથી કરતો જે આપણું યુટ્યુબની અંદર સેશન હતું એના એ જ ઉદાહરણ આની અંદર રાખ્યા છે વધારાના ઉદાહરણ એડ નથી કર્યા જો મને એવું લાગશે કે આ ટોપિક ઇમ્પોર્ટન્ટ છે તો જ એને પ્રીમિયમની અંદર પ્રીમિયમ રીતના હું ચલાવીશ કારણ કે આ બધા નાના એવા ટોપિક છે પરંતુ પછી હું નથી ચલાવતું ને તો ઘણા બધા લોકો મને કોમેન્ટ કરે છે કે સર આ ટોપિક રહી ગયો અરે પણ તમે રિસર્ચ તો કરો કે આ ટોપિકમાંથી કેટલું પૂછાય છે કઈ જ નથી પૂછાતું રેર ઓફ ધ રેર કેસની અંદર કદાચ એકાદ માંગ નું ક્વેશ્ચન પૂછી જાય

ફરીથી રિપીટ કરું છું ઉપરનું જે વાક્ય છે એના ઉપર ફોકસ કરો કે જ્યારે પણ તમે વિધાન વાક્યમાંથી પર્સનાર્થ અથવા તો પર્સનાર્થ વાક્યમાંથી વિધાનની અંદર કન્વર્ટ કરો છો ત્યારે જો પર્સનાર્થ વાક્ય હકાર હશે તો વિધાન વાક્ય નકાર બની જશે અને જો પર્સનાર્થ વાક્ય નકાર હશે તો વિધાન વાક્ય તમારું હકાર બની જશે ઉદાહરણ દ્વારા સમજીએ કુદરત આગળ કોણ લાચાર નથી આ ક્વેશ્ચન છે કે કુદરત આગળ કોણ લાચાર નથી તો કુદરત આગળ બધા લાચાર છે તો આ હકાર બની ગયું તો કુદરત આગળ કોણ લાચાર નથી તો એ તમને નથી જોવા મળે છે તો આની અંદર તમને નકાર નકાર વાક્ય શબ્દ મળે કુદરત આગળ બધા લાચાર છે આપણે કોઈકને કહીએ કોઈક ને કે કોઈ વ્યક્તિ મરી જાય છે તો આપણે કહેતા એ છે કે ભાઈ કુદરત આગળ કોણ લાચાર નથી એનો મતલબ શું થાય કે કુદરત આગળ બધા લાચાર છે તો ટૂંકમાં આ જે ક્વેશ્ચન માર્કનો શબ્દ હતો જે વાક્ય હતું એને તમે સિમ્પલ વિધાન વાક્યની અંદર લખી દીધું છે કન્વર્ટ જશે કૂતરું દૂધ દેવાનું નથી આ બંનેનો અર્થ જ થાય છે જુઓ આપણે આવું ક્યારે યુઝ કરીએ આ શબ્દ ક્યારે યુઝ કરીએ કે ભાઈ કૂતરું કઈક દૂધ દેવાનું છે ઓકે આવું વાક્ય આપણે ક્યારે યુઝ કરીએ જ્યારે કોઈ વ્યક્તિ છે જે નકામો હોય ત્યારે આપણે યુઝ કરીએ આ વ્યક્તિ કોઈ કામનો નથી આ વસ્તુ આ કરવાનો હતો નતો કરવાનો એનો મતલબ શું કે કૂતરું કંઈ દૂધ દેવાનું છે તો એનો મતલબ શું કે ભાઈ કૂતરું દૂધ દેવાનું નથી આ બંનેનો અર્થ સહેમત થાય છે પરંતુ જે પર્સનાર્થ છે એનું વિધાનની અંદર કન્વર્ટ થઈ ગયું ત્રીજા નંબરનું જોવો મફતનું ખાવાનું કોને ના ગમે તો મફતનું ખાવાનું બધાને ગમે ઓકે મફતનું ખાવાનું બધાને ગમે તો મફતનું ખાવાનું કોને ના ગમે એનો મતલબ શું થાય કે ભાઈ મફતનું ખાવાનું છે એ બધાને ગમે એને સાનું દુખ છે એનો મતલબ એને કસાનું દુખ નથી આપણે કોઈ અમીર વ્યક્તિ હોય તો આપણે પૂછીએ છીએ કે ભાઈ એને કોનું શેનું દુખ છે આપણે એને પૂછીએ કે ભાઈ એને શેનું દુખ છે આપણે કોઈ ત્રીજા જોડે વાત કરતા આવીએ કે ભાઈ આ વ્યક્તિને શેનું દુખ છે એનો મતલબ શું થાય કે એને કસાનું દુખ નથી તો આ રીતના કન્વર્ટ થાય પાંચમા નંબરે જો નવરા બેસી ગપ્પા મારવામાં શું મળે છે એનો મીનિંગ શું થાય કે નવરા બેસીને ગપ્પા મારવામાં કશું મળતું નથી તો એ તમે જોઈ શકો છો કે ક્વેશ્ચન માર્ક છે એ નીકળી જાય છે અને અહીંયા વિધાન વાક્ય બની જાય છે એટલે કે પર્સનાર્થનું ડાયરેક્ટ વિધાનમાં કન્વર્ટ થઈ જાય છે અહીંયા જે હકાર વાક્ય હતું કે નવરા બેસીને ગપ્પા મારવામાં શું મળે છે તો એનું નકારની અંદર કન્વર્ટ થઈ જશે કે નવરા બેસીને ગપ્પા મારવામાં કશું મળતું નથી અર્થ બદલાતો નથી અર્થ બદલાતો નથી પરંતુ હકારનું નકારમાં કન્વર્ટ થઈ જાય છે અને સાથે સાથે પર્સનાર્થનું વિધાનની અંદર પણ કન્વર્ટ થઈ જાય છે

તો હકાર હશે તો નકાર થઈ જશે અને નકાર હશે તો હકાર બની જશે સાથે સાથે જે ક્વેશ્ચન માર્ક છે એ નીકળી જશે અને અહીંયા પૂર્ણ વિરામ આવી જશે એટલે કે ક્વેશ્ચન માર્ક એટલે કે પર્સના વાક્યનું ઈઝીલી તમે વિધાન વાક્યની અંદર કન્વર્ટ કરી શકો છો ખ્યાલ આવે છે અને સાથે સાથે અર્થ પણ બદલાતો નથી અહીંયા જે અર્થ હોય છે એ જ અર્થ તમને વિધાન વાક્યની અંદર પણ જોવા મળશે આગળ વાત કરીએ ઉદ્ગારનું વિધાન વાક્ય સૌથી પહેલા ઉદ્ગાર વાક્ય કોને કહેવામાં આવે એ તમને ખબર હોવી જોઈએ કે જે વાક્યમાં હકીકત વિશે આશ્ચર્ય કે આનંદનો ભાવ પ્રગટ થતો હોય તો એને ઉદ્ગાર વાક્ય કહેવામાં આવે ઉદ્ગાર વાક્યને તમે વિધાન વાક્યની અંદર કઈ રીતના કન્વર્ટ કરી શકો તો આ રીતના કરી શકો નર્મદ કેવો સુધારવા સુધારવાદી હતો નર્મદ કેવો સુધારવાદી હતો એટલે કે આપણને એક આશ્ચર્ય થયું કે નર્મદ કેવો સુધારવાદી હતો ઓકે અહીંયા આપણે એક ઉદ્ગાર વાક્ય છે જો ઉદ્ગાર વાક્યની અંદર આ ટાઈપનું ઉદ્ગાર ચિહ્ન હશે હશે ને હશે

ખૂબ જ અદ્ભુત બચાવ કહેવાય તો આપણે સિમ્પલ રીતના બોલે જ્યારે અહીંયા આપણે એક કુતૂહલથી એક આશ્ચર્યજનક રીતથી બોલ્યા કે વાહ કેવો અદભૂત બચાવ હતો એના પછી ત્રીજું જુઓ કેવું સુંદર ચિત્ર બનાવ્યું છે એટલે કે ખૂબ સુંદર ચિત્ર બનાવ્યું છે કેવું સુંદર ચિત્ર બનાવ્યું છે એનો મતલબ શું થાય કે ખૂબ સુંદર ચિત્ર બનાવ્યું છે આજે આપણે કેટલું બધું કામ કર્યું એનો મતલબ આજે આપણે ઘણું બધું કામ કર્યું ત્યારે આપણે આવું

એની અંદર તમે કઈ રીતના કન્વર્ટ કરી શકો એ જોઈ ગયા એના પછી પર્સનાર્થ અને વિધાન વાક્યનું કન્વર્ઝન છેલ્લે આપણે ઉદ્ગારનું વિધાન વાક્યની અંદર કઈ રીતના તમે કન્વર્ટ કરી શકો એ આપણે જોઈ ગયા આ જ વસ્તુ તમને વાયસા વર્ષામાં પણ પૂછી લે એટલે કે તમને વિધાન વાક્ય આપેલું હોય અને ઉદ્ગાર વાક્યમાં કન્વર્ટ કરવાનું પણ તમને આપી શકે છે હોય પણ કન્વર્ટ કરી શકો છો પર્સનાર્થ કરવાનું ટોપિકમાંથી રેર ઓફ ધ રેર કેસની અંદર કોઈક એક્ઝામની અંદર એકાદ માર્ગનું ક્વેશ્ચન પૂછાય છે એટલું કોઈ ખાસ મહત્વનું ટોપિક નથી તો આ સાથે આપણો આ ટોપિક અહીંયા પૂરો થાય છે મળીશું નવા ટોપિકમાં ત્યાં સુધી વાંચતા રહો ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય ભારત